નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માહી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે છેલ્લે ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ પાઠ છે એ પૂર્ણ જાહેર કર્યો હતો. હવે આજના લેક્ચરની અંદર આપણે એક નવા જ પાઠની શરૂઆત કરવાની છે અને એ પાઠ છે એની પછીનો પાઠ નંબર 10, સરકારના અંગો. બરોબર, સરકારના અંગો આપણે છે એ 8મા પાઠથી ભણતા આવ્યા છીએ કે 8મા પાઠના 8મા પ્રકરણની અંદર આપણે છે એ બંધારણ વિશે ભણ્યા કે ભાઈ બંધારણ કઈ રીતે બન્યું, બંધારણ કેટલા સમયમાં બન્યું, બંધારણની અંદર શું શું માહિતી છે એનો અભ્યાસ આપણે 8મા પાઠની અંદર કર્યો. 9મા પાઠની અંદર આપણે છે એ ભણ્યા મૂળભૂત હકો વિશે ભણ્યા, મૂળભૂત ફરજો વિશે ભણ્યા અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે ભણ્યા. હવે 10મા ચેપ્ટરની અંદર આપણે છે એ જોવાનું છે કે ભાઈ બંધારણની અંદર સરકારની રચના કેવી રીતે કરવામાં કહેલું છે, કેવી રીતે આપણી સરકાર બનેલી છે. બરોબર, એનો અભ્યાસ છે આપણે ચેપ્ટર નંબર 10ની અંદર કરવાનો છે. તો જોઈએ મિત્રો સરકારના અંગો. ઘણો બધો પાઠ આપણે છે એ અગત્યનો છે કારણ કે આ ચેપ્ટર છે એ તમને માત્ર ને માત્ર ભણવામાં જ નહીં, એક્ઝામમાં જ નહીં, પરંતુ તમને છે એ તમારા જીવનની અંદર પણ ખૂબ જ કામ લાગ્યું કારણ કે આ બધી માહિતી છે ને એ આપણી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. આગળના સમયમાં આપણે છે એ આ માહિતી છે એ મેળવવી ખૂબ જ જરૂરી છે. એટલે ખાસ આપણે છે આ ચેપ્ટરને સમજશું અને અભ્યાસ કરશું. બરોબર, અને તમને ખ્યાલ છે હું દરેક ચેપ્ટરને છે અલગ પ્રશ્નોની અંદર છે એ ડિવાઈડ કરું છું, વિભાજિત કરું છું. બરોબર, એટલા માટે આપણે છે એ આ ચેપ્ટરને આપણે અલગ અલગ પ્રશ્નોની અંદર છે એ અભ્યાસ કરશું. તો જોઈએ મિત્રો સૌથી પહેલો પ્રશ્ન અહીંયા છે એ કાઢવામાં આવ્યો છે કે ભાઈ સરકારના અંગો કેટલા છે અને કયા કયા. આપણા પાઠનું નામ જ છે કે ભાઈ સરકારના અંગો, તો હવે આપણને એ તો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સરકારના અંગો છે કયા કયા અને કેટલા છે. બરોબર, તો માહિતી મેળવીએ તો સરકારના અંગો મિત્રો 3 છે. કેટલા છે? 3 છે. આગળ તમે ભણીને જ આવ્યા છો, ધોરણ 6માં, ધોરણ 7માં, ધોરણ 8માં એમ ભણીને જ આવ્યા છો કે ભાઈ સરકારના અંગો કેટલા છે? 3 છે. કયા કયા? તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. બરોબર, સરકારના અંગો કેટલા છે? 3 છે. એમાં કયા કયા? તો કે ભાઈ ધારાસભા છે, કારોબારી છે અને ન્યાયતંત્ર છે. રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સ્થાપવાનો સાધવાનો છે. રાજ્યનો મૂળભૂત હેતુ શું છે? આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ઘણું બધું ભણીને આવ્યા છે કે ભાઈ રાજ્યના મૂળભૂત હેતુ શું છે? તો કે ભાઈ એક હેતુ એ છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી અને જાળવણી કરી અને લોકોની સુખાકારી અને સલામતી સ્થાપવાનો, સલામતી સાધવાનો છે એ રાજ્યનો હેતુ છે. અને આ કામ કોણ કરશે? આ કામ છે એ રાજ્યનું કોણ કરશે? તો કે આ 3 અંગો છે એ આ કામ કરશે. કોણ કરશે? આ 3 અંગો છે એ કામ કરશે. બરોબર મિત્રો, ચાલો આગળ ચાલીએ. તો હવે આવે છે પ્રશ્ન નંબર 2 કે ભાઈ સરકારના આ 3 અંગોનું કાર્ય શું છે? આ 3 અંગો સરકારના છે એ શું કાર્ય કરે છે? તો જોઈએ તો કે ભાઈ ધારાસભા, ધારા એટલે કે કાયદા ઘડવાનું. ધારાસભા શું કામ કરે છે? તો કે એ કાયદાઓ ઘડવાનું કામ કરે છે. જ્યારે કારોબારી ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કામ કરે છે.
કારોબારી છે એ ઘડેલા કાયદાનો અમલ કરવાનું કામ કરે છે અને ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા અથવા તો દંડ કરવાનું કાર્ય કરે છે. ધારાસભા કાયદા બનાવે છે, કારોબારી કાયદાનો અમલ કરાવે છે અને ન્યાયતંત્ર જો એ કાયદાનો કોઈ પાલન ન કરે, એ કાયદાનો કોઈ ભંગ કરે તો એને સજા કરવાનું કે પછી દંડ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે ભાઈ ન્યાયતંત્ર કરે છે. આ રીતે ત્રણે અંગોનું કામ છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. બરોબર મિત્રો, ચાલો તેની પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3, ભારતીય સંઘની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે? ભારતીય સંઘની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે? બરોબર. હવે મિત્રો, ધારાસભા એટલે આપણે છે એ કેન્દ્રની અંદર સંસદ કહીએ છીએ. ધારાસભા એટલે શું? કેન્દ્રની અંદર સંસદ અને રાજ્યની અંદર વિધાનગૃહો, વિધાનસભાઓ અને વિધાન પરિષદ. બરોબર. આગળ જતાં તમને બધું સમજાઈ જ જશે. તો સૌથી પહેલાં જોઈએ ભારતીય સંઘની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય. બરોબર. તો જોઈએ ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ સંસદ. ભારતીય બંધારણ મુજબ ધારાસભા એટલે શું? તો કે ધારાસભા એટલે કેન્દ્ર. દેશની અંદર બે વિભાગ પાડ્યા છે, એક કેન્દ્ર, એ બધું આપણે બંધારણની અંદર ભણીને જ આવ્યા છીએ, કેન્દ્ર અને એક રાજ્ય. એક કેન્દ્ર અને એક રાજ્ય. હવે કેન્દ્રની અંદર ધારાસભા એટલે શું? તો કે ભાઈ સંસદ. અને રાજ્યની અંદર ધારાસભા એટલે શું? તો કે રાજ્યોમાં વિધાનગૃહો, કારોબારી એટલે સંઘમાં, સંઘ એટલે કે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા વહીવટી તંત્ર, જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ, તેમનું કાર્યાલય અને વહીવટી તંત્ર એકબીજાની સાથે ગાઢ રીતે સંકળાયેલા રહે છે. બરોબર. ટૂંકમાં ધારાસભા એટલે સંઘમાં સંસદ અને રાજ્યોમાં વિધાનગૃહ. સંઘમાં સંસદ અને રાજ્યોમાં વિધાનગૃહ. અને કારોબારી એટલે સંઘમાં શું? કારોબારી એટલે સંઘમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા વહીવટતંત્ર. જ્યારે રાજ્ય કક્ષાએ, તો કે રાજ્યપાલ, મુખ્યપ્રધાન, તેનું પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય અને વહીવટીતંત્ર, આ બધા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. બધા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ પર અને રાજ્યોમાં વડી અદાલતો અને તેના હાથ નીચેની તાબાની અદાલતો, જિલ્લા ન્યાયાલયો વિશે વિશેષ ખાસ અદાલતો છે. બરોબર. ન્યાયતંત્રની અંદર સૌથી ટોચ પર સર્વોચ્ચ અદાલત, પછી એનાથી નીચે રાજ્યોની વડી અદાલત અને તેના હાથ નીચેની તાબાની અદાલતો, જિલ્લા ન્યાયાલયો વગેરે છે એ ખાસ અદાલતો છે. આમ ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુગ્રથિત છે. આમ આપણે કહી શકીએ કે ભાઈ ન્યાયતંત્ર છે એ ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન કેવા છે? તો કે ભાઈ અલગ, સ્વતંત્ર અને સુગ્રથિત છે. બરોબર. આગળ જોઈએ સંસદીય શાસન પદ્ધતિ મુજબ સામાન્ય ચૂંટણીઓ પછી કેન્દ્રની લોકસભામાં અને રાજ્યોની વિધાનસભામાં જે પક્ષના સભ્યોની બહુમતી થાય તે પક્ષની સરકારો રચાય છે. સંસદીય, ભારતની અંદર સંસદીય શાસન પદ્ધતિ છે. શું છે? સંસદીય શાસન પદ્ધતિ એટલે એની અંદર ચૂંટણીઓ થાય અને ચૂંટણીઓની અંદર કેન્દ્રમાં લોકસભા હોય. શું હોય? કેન્દ્રમાં લોકસભા અને રાજ્યમાં વિધાનસભા હોય. બરોબર. તો
કેન્દ્રમાં લોકસભાની ચૂંટણી થાય અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થાય. હવે એ ચૂંટણીઓમાં જે પક્ષના સભ્યોને બહુમતી થાય, એટલે કે જે પક્ષના સભ્યો બહુમતીથી ચૂંટાય, એટલે કે અડધા કરતાં વધારે સભ્યો ચૂંટાય જે પક્ષના, એ પક્ષની સરકારો છે એ બનતી હોય છે. બીજી સામાન્ય ચૂંટણી થાય, બીજી સામાન્ય ચૂંટણીઓ થાય ત્યાં સુધી એ સરકારો શાસનતંત્ર ચલાવવાની સત્તાઓ ભોગવે છે. હવે સરકારો બને પછી બીજી જ્યારે ચૂંટણી આવે, બરાબર, એ ચૂંટણી સુધી આ સરકારો છે એ શાસન ચલાવતા હોય છે. શાસનની જે કંઈ સત્તાઓ હોય એ આ સરકારો ભોગવતા હોય છે. તે સમય દરમિયાન જો શાસક પક્ષો લોકસભામાં અને વિધાનસભાઓમાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવે તો એ સરકારોએ રાજીનામું આપવું પડે છે, બરાબર. હવે એ જે શાસક પક્ષો હોય એ લોકસભામાં કે પછી વિધાનસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવે, એટલે કે એના જે સભ્યો હોય, બરાબર, બહુમતી સભ્યો એટલે કે એના જે સભ્યો હોય એ એની બાજુ ન હોય, આપણી સામાન્ય ભાષામાં કહીએ તો એની બાજુ ન હોય, એટલે કે એનો વિશ્વાસ ગુમાવે તો સરકારે રાજીનામું આપવું પડે છે. આમ ભારતમાં લોકશાહી સિદ્ધાંતો અનુસાર સંસદીય શાસન ચાલતું હોવાથી સંસદીય શાસન પદ્ધતિ છે. આમ ભારતની અંદર છે એ લોકશાહી સિદ્ધાંતો અનુસાર સંસદીય શાસન ચાલતું હોવાથી ભારતમાં સંસદીય શાસન પદ્ધતિ છે, બરાબર મિત્રો. તો આ રીતે આપણે છે એ આજના ચેપ્ટર નંબર 10ના 3 પ્રશ્ન પડ્યા. સરકારના અંગો કેટલા અને કયા કયા, સરકારના ત્રણેય અંગોનું શું કાર્ય કરે છે, પછી ભારતીય સંઘની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે, આ 3 પ્રશ્નો આપણે ભણ્યા. અને ત્રણે ત્રણ પ્રશ્નો આપણે છે એ આપણી બુકમાં છે એ નોંધી લઈશું અને પાકા પણ કરી લઈશું, બરાબર. તો ચાલો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ, આવતા લેક્ચરની અંદર અહીંથી આગળ વાત કરશું, બરાબર. ચાલો મિત્રો, થેન્ક યુ.